મુંબઈથી નીકળ્યા હતા વાપી વલસાડ નવસારીમાં સ્થાપના કરીને જયારે સુરત આવ્યા, સુરતમાં અક્કલ કામ નથી કરતી કે વીઆર સેવા ગ્રુપ કઈ રીતના બનાવવું, કઈ રીતના આટલું મોટું સુરત, આ બાજુ કતારગામ હોય, આ બાજુ રાંદે રોડ હોય, આ બાજુ ભટા રોડ હોય, આ બાજુ કૈલાસ નગર, આ બાજુ અઠવાલેજ, પેલી બાજુ ઉમરા, અગર ભેગા કરવા કરતા તમે નહીં માનો, સુરતના વીઆર સેવા ગ્રુપની પોલિસી બનાવવા માટે મેં 4 મહિના ચિંતન કર્યું છે. રોજ સાંજે સંજયભાઈની સાથે બેસીએ, કઈ રીતના લોકોને ભેગા કરવા, કઈ સમજાતું નથી. અને 4 મહિનાના ચિંતનને અંતે એક રસ્તો નીકળ્યો, આપણે 4 ચોકી છે ને એને પેલા મજબૂત કરી દો. અહીંથી અમદાવાદ, અહીંથી મુંબઈ અને અહીંથી બારડોલી તરફના જે સંઘો છે એ સંઘોને મજબૂત કરીએ, ત્યાંના વીઆર સેવા ગ્રુપને મજબૂત બનાવી યુવાનોને, અને એની આજુબાજુના સંઘોને એની સાથે જોડી દઈએ. અને આ આ જે અમે પોલિસી તૈયાર કરી, તમે નહીં માનો એટલી કામ લાગી, એટલી કામ લાગી. આપણો પુરુષાર્થ ક્યારે નકામો કે નિષ્ફળ નથી જતો. મારી પાસે, હું કલિકુન ગયો હતો અને બેંગ્લોર વાળા આવ્યા, મને કહે કે મહારાજ સાહેબ હમે સાઉથ મેં ભી યે કરના હૈ લેકિન સમજ મેં નહીં આતા ક્યોંકિ બેંગ્લોર ભી ઇતના બડા હૈ, ચેન્નઈ ભી ઇતના બડા હૈ, કૈસે કરને કા. મારી પાસે જવાબ રેડી હતો, મોડલ. મોદીનું મોડલ ગુજરાત છે ને, મા મોદીનું મોડલ સુરત છે, મોડલ સુરત. હા હા, વગાડી લો, વગાડી લો, કોઈ ના. સુરતની અંદર કરેલું 4 મહિનાનું ચિંતન હવે લાઈફ ટાઈમ માટે મને એટલું સરસ કામ લાગી ગયું આ મોડલ. મેં બેંગ્લોર વાળાને કીધું કે જ્યાંથી બહાર જવાના રસ્તા છે ત્યાંના જૈન સંઘોના યુવાનોને પહેલા તૈયાર કરી દો, અને એની આજુબાજુના સંઘોને એની સાથે મર્જ કરી દો, પછી જુઓ તમારી ગાડી ચાલે. અને આજે બેંગ્લોરમાં ચાલે છે, ચેન્નઈમાં ચાલે છે, કેટલા રાજ્યમાં ચાલે છે ખબર છે? હૈદરાબાદમાં ચાલે છે, તેલંગણા કહેવાય, આંધ્રપ્રદેશ વિજયવાડા ત્યાં પણ ચાલે, એમપીમાં તો ધમધોકાર ચાલે છે. અમારા પ્રજ્ઞેશને મેં 2 વખત એમપી મોકલ્યો છે, મેં તો અમે ના પહોંચી શકીએ ત્યાં તમે પહોંચો, અને ત્યાં જઈને એને વીઆર સેવા ગ્રુપને તૈયાર કર્યા. આજે ત્યાં પણ બહુ મસ્તીથી ચાલે છે, મહારાષ્ટ્રમાં ક્યાં નથી ચાલતું. તમારે ઘાટકોપરથી ન્યૂ બોમ્બેથી સ્ટાર્ટ કરો, પુના જવું છે ને તો 1 બાય 1 પનવેલમાં છે, બેલાપુરમાં છે, નેરુલમાં છે, ત્યાંથી ઉપર જાઓ, આગળ જાઓ એટલે શું આવે, ખોપોલી આવે, ચોક આવે, ચોકમાં છે, ખોપોલીમાં છે, ઉપર જાઓ ખંડાલામાં છે, લુનાવાલામાં છે, લુનાવાલાથી આગળ જાઓ કામસેટમાં છે, તળેગાંવ દાભાડેમાં છે, ત્યાંથી દેહુ રોડ જાઓ, ત્યાંથી પછી આવે ચિંચવડ, પિંપરી, નીકળી, દાપોડી, બાપોડી, આકુડી, પુના, ક્યાંય. અને આ બધા વિહાર સભા ક્યાંથી તૈયાર થઈ ગયા, એટલા મસ્તીથી ચાલે. તમે નહીં માનો ત્યાં ભાઈઓની સાથે બહેનોએ પણ ચાલુ કર્યા. સાધ્વીજી મહારાજ હોય, બહેનો નીકળી પડે છે, બહેનો પણ બહાર આવી ગઈ છે. ભાઈ મોદીના રાજમાં નારી સ્વાતંત્ર્ય થઈ ગયું છે, નીકળો બહાર, આપણને કોઈ રોકવા વાળું નથી. હું ના પાડું છું એટલા માટે હાઈવે પર બહેનોને નહીં લઈ જાઓ, ઇન્ટરનલ કરો. સુરતની અંદર ગોપીપુરાથી અને અઠવાલાઈન્સમાં કદાચ બહેનો જાય તો મારે કોઈ પ્રોબ્લેમ નથી, પણ હાઈવે પર નહીં લઈ જાઓ. એક તો સાધ્વીજી હોય અને બીજા બહેનો હોય, બે જો વાતે વળગે તો આ બેની સુરક્ષા કોણ કરે? એના માટે પાછી પોલીસની ગાડી આપવી પડે. પણ કહેવાનું તાત્પર્ય છે, પુનાથી પાછા કોલ્હાપુર જાઓ, આખું કોલ્હાપુર સુધીના રસ્તે વીઆર સેવા ગ્રુપ. કોલ્હાપુરથી આગળ નિપાણી જાઓ, ત્યાંથી આગળ મુરગુડ ગામ જાઓ, ત્યાંથી ઉપર જાઓ હુબલી, બેલગામ ને હુબલી, અને હુબલીથી પછી પાછા જેમ જાઓ ત્યાં બધે જ વીઆર સેવા ગ્રુપ મળે. હુબલીમાં મળે, પછી દાવણગીરીમાં મળે, ચિત્રાદુર્ગમાં મળે, જે બેંગ્લોર સુધી તમારે જવું હોય બધે. અને ત્યાંના વીઆર સેવા ગ્રુપને 2 કામ કરવાના હોય, એક સાથે પણ રહેવાનું અને બીજું ગોચરી પાણીની વ્યવસ્થા પણ કરવાની. 125 કિલોમીટર સુધી એક જૈનનું ઘર ના આવે અને આ યુવાનો હસતા હસતા કરે. અને તમને મજાની વાત કરું, ઉટીમાં વીઆર સેવા ગ્રુપ છે. ઉટી એક ભાઈ ફરવા ગયો હતો, ઉટીમાં કોસંબા વાળો મને કહેતો હતો કે હું ઉટીમાં ફરવા ગયો, દેરાશ્રમમાં વાંચ્યું વીઆર સેવા ગ્રુપ ઉટી. એને કહ્યું એ તો અપના ભાઈ હો ગયા. એને ફોન કર્યો, ત્યાં ફોન નંબર લખે, ફોન કોણ, હમ ગુજરાત સે આયે હૈ વીઆર સેવા ગ્રુપ વાળે, ક્યા બાત કર રહે હો, ચલો ચલો અપને ઘર ચલો. બોલાને હોટલના પૈસા બચી ગયા, એ કે પેલા બોલના થા ના તો ના, હા ઘર પે રહે દે. શું ઉટીના માણસો, ઉટીના યુવાનો કામ કરે તમે નહીં માનો. 50 કિલોમીટર જાય છે, કેટલા, 50, ક્યાં, જંગલમાં. સાધ્વીજી મહારાજને આખું જંગલ પાર કરાવવાનું, 2 વીઆર 25-25 કિલોમીટર, કારણ કે ઉટીના જંગલોમાં હાથીનો ભયંકર ત્રાસ.
એક હાથી સૂંઢમાં લઈ લે ને પછી ક્યાં ફેંકી દે ખબર ના પડે. અને એની વચ્ચે આ છોકરાઓ સીટી લાકડી લાઈટ બધું લઈ અને 50 કિલોમીટર સુધી સાધુ સાધ્વીને મૂકી આવે. બહુ રેર કેસમાં મહાત્મા જતા હોય છે ઉટીમાં. અમારે કઈ ફરવા બરવા જવાનું ના હોય પણ ત્યાં આપણા કચ્છીના ઘરો છે, દેરાસર છે, સંઘ છે, માટે કેટલાકને થાય ચૈત્ય પરિપાટી કરી આવે. મારું એ કેવું છે, આજે આખા ભારતની અંદર સુરત આવ્યા ને ત્યારે ખાલી 5 ગ્રુપ હતા VSGના. પહેલું ભિવંડી હતું, બીજું વાપી, ત્રીજું વલસાડ, ચોથું નવસારી અને પાંચમું સુરત.